નમસ્તે મિત્રો, વાયદા બજારના સમાચારો સાથે આપની સાથે હું છું નેમિસ ત્રિવેદી. દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર કિંમતી ધાતુનો ઇન્ડેક્સ બુલડેક્સનો ઓક્ટોબર વાયદો 15,295 ના સ્તરે ખુલી ઊંચામાં 15,450 અને નીચામાં 15,265 બોલાય 185 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 38 પોઈન્ટ વધીને 15,349 ના સ્તરે બંધાઈ હતો. જ્યારે મેટલ ઇન્ડેક્સ 126.30 પોઈન્ટની મૂવમેન્ટ સાથે અંતે 56.57 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 11,727 અને 37 સ્તરે બંધ થયું હતું. હવે કિંમતી ધાતુની વાત કરીએ તો વિશ્વ બજારમાં સોનું $1,892, જ્યારે ચાંદી $23.97 બોલાતી હતી. જ્યારે ઘર આંગણે અમદાવાદ ખાતે હાજર બજારમાં સોનું 99.50 51,800 તથા 99.90 52,000 બોલાઈ રહ્યા હતા, જ્યારે ચાંદી 99.99 ખુલી ઊંચામાં 50,399 અને નીચામાં 49,924 ના સ્તરને સ્પર્શી અંતે 127 રૂપિયા વધીને 50,175 બનતી હતો. ત્યારે ગોલ્ડ ગીનીનો ઓક્ટોબર વાયદો 8 ગ્રામ દીઠ 11 રૂપિયા વધીને 40,422 થયો હતો. ગોલ્ડ પેટલનો ઓક્ટોબર વાયદો 1 ગ્રામ દીઠ 8 રૂપિયા વધ્યો હતો, ત્યારે સોનું મીની નવેમ્બર વાયદો 10 ગ્રામ દીઠ 106 રૂપિયા વધીને બનતી હતો. એમસીએક્સ ખાતે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલો દીઠ 60,350 ના ભાવે ખુલી ઊંચામાં 61,490 અને નીચામાં 60,041 ના સ્તરને સ્પર્શી અંતે 100 રૂપિયા વધીને 60,519 ના ભાવે બંધી હતો. ત્યારે ચાંદી મિની નવેમ્બર વાયદો 82 રૂપિયા અને ચાંદી માઇક્રો નવેમ્બર વાયદો 69 રૂપિયા વધ્યો હતો. કૃષિ ચીજોની વાત કરીએ તો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલો દીઠ 1,043 ના ભાવે ખુલી ઊંચામાં 1,059 અને નીચામાં 1,042 બોલાય અંતે 16 રૂપિયા વધીને 1,058 થયો હતો. જ્યારે કોટન નો ઓક્ટોબર વાયદો ઘાસરી દીઠ 18,570 ના ભાવે ખુલી ઊંચામાં 18,520 અને નીચામાં 18,370 બોલાય અંતે 130 રૂપિયાના ઉતાળા સાથે 18,480 થયો હતો. એમસીએક્સ ક્રૂડ પામ તેલ અથવા તો સીપીઓ નો ઓક્ટોબર વાયદો 10 રૂપિયા 70 પૈસા વધીને 10 કિલો દીઠ 774 રૂપિયા 80 પૈસા ના સ્તરે બંધ થયો હતો. જ્યારે મેન્થા તેલનો ઓક્ટોબર વાયદો કિલો દીઠ 2 રૂપિયા 80 પૈસાના ઘટાડા સાથે 948 રૂપિયા 30 પૈસાના ભાવે બંધાયો હતો. હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો બેરલ દીઠ 2,932 ના ભાવે ખુલી ઊંચામાં 3,032 અને નીચામાં 2,925 ના સ્તરને સ્પર્શી અંતે 109 રૂપિયાના વૃદ્ધિ સાથે 3,025 ના ભાવે બંધાયો હતો. જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો સ્તરે બંધ થયું હતું. આવા વધુ સમાચારો સાથે ફરી મળીશું. જય હિન્દ.